22મી જાન્યુઆરી એટલે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ દિવસની દેશભરના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એ દિવસ આવે અને ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના મંદિરની અનેક વિશેષતાઓ છે. આ આખું મંદિર પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થઈ રહ્યું છે. દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓમાં હાલ આખો દેશ ડૂબેલો છે. ત્યારે આ ભવ્ય મંદિરની એવી અનેક વિશેષતાઓ છે કે જે જાણીને રામ ભક્તો આશ્ચર્યચકિત પામે. તો શું છે આ વિશેષતાઓ, તે વિશે આપણે અહીં આજે વાત કરીશું. 22મી જાન્યુઆરીએ એ તારીખ છે કે જેની લગભગ દેશના તમામ લોકો ભારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. જી હા, 22મી જાન્યુઆરી એટલે અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ દિવસની દેશભરના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એ દિવસ આવે અને ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય. અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના મંદિરની અનેક વિશેષતાઓ છે. આ આખું મંદિર પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થઈ રહ્યું છે. 3 માળના મંદિરમાં પહેલા માળે શ્રીરામ દરબાર હશે અને બીજા માળે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થઈ શકશે. જેવા તમે મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરશો કે તમને સીધા જ ભગવાન શ્રીરામના દર્શન થઈ શકશે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભવ્ય આયોજન કરાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ તમામ આયોજન થઈ રહ્યું છે. અયોધ્યાનગરના મુખ્ય દ્વાર પર મહેમાનના સ્વાગત માટે આયોજન છે, જેમાં રામપથ પર હાથ જોડીને સ્વાગત કરનારી પ્રતિમા લગાવાઈ છે. હાલ આ મુખ્ય દ્વાર પર આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જોરશોરથી તૈયારી ચાલી રહી છે. તે વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા મહેમાનો માટે વિશેષ આયોજન કરાયું છે. ખાસ સિક્યોરિટીના QR કોડ દ્વારા આમંત્રણ કાર્ડથી જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રસ્ટ 7000 મહેમાનોને આ કાર્ડ આપશે. આ સાથે ઘણા મહેમાનો વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી અયોધ્યા પહોંચવાના છે, જેના માટે જિલ્લા પ્રશાસને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. ટ્રસ્ટ અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે સમન્વય બેઠક મળી હતી. આ બેઠકમાં સુરક્ષા બંદોબસ્ત સહિત તૈયારીઓની સમીક્ષા કરાઈ. જી હા, આ ભવ્ય મંદિરની આવી તો અનેક વિશેષતાઓ છે. તો તેની શું વિશેષતાઓ છે તેની વાત કરીએ તો પરંપરાગત નાગર શૈલીમાં આ મંદિર તૈયાર થયું છે. મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. મંદિર 3 માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 332 સ્તંભ અને 44 દરવાજા હશે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામ નું બાળ સ્વરૂપ અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે. મંદિરમાં 5 મંડપ હશે, જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપનો સમાવેશ છે. મંદિરના થાંભલા અને દિવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓની કોતરણી હશે. મંદિરમાં પ્રવેશ પૂર્વ બાજુથી 32 સીડીઓ ચડીને અને સિંહદ્વારથી થશે. અશક્ત, વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે મંદિરમાં રેમ્પ અને લિફ્ટની જોગવાઈ પણ કરાઈ છે. મંદિરની ચારે બાજુ એક લંબચોરસ કોટ, તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 54 ફૂટ હશે. મંદિર પરિસરમાં સૂર્ય ભગવાન, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત 4 મંદિરો બનાવવામાં આવશે. ઉત્તરમાં માં અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર હશે. મંદિર પાસે પૌરાણિક કાળનો સીતાકૂપ હાજર રહેશે, જ્યાં અન્નપૂર્ણાનું મંદિર હશે. મંદિર સંકુલમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાના મંદિર બનશે. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરની નીચે 14 મીટર જાડા
રોલર કોમ્પેક્ટેડ કોન્ક્રીટ નાખવામાં આવી છે, એટલે કે આરસીસી નાખવામાં આવ્યું છે. તેને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. મંદિરને માટીના ભેજથી બચાવવા માટે ગ્રેનાઇટથી 21 ફૂટ ઊંચો પ્લિન્થ બનાવવામાં આવ્યો છે. મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય પરંપરા અનુસાર અને સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવ્યું છે. પર્યાવરણ જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ 70 એકર વિસ્તારમાંથી 70% વિસ્તાર હંમેશા માટે હરિયાળો રહેશે. મંદિર કોઈપણ પ્રકારની કુદરતી હોનારત સામે રક્ષણ મેળવવા માટે સક્ષમ છે. મંદિરની આવરદા 2500 વર્ષથી વધારે છે. મંદિર પ્રવેશની સાથે જ દર્શનાર્થીઓને થશે ભગવાન રામના દર્શન. આમ અયોધ્યા ખાતે નિર્માણ થયેલ ભગવાન રામનું મંદિર આવી અનેક વિશેષતાઓની સાથે નિર્માણ પામ્યું છે.